ગુડ મોર્નિંગ દોસ્તો, અત્યારે હું છું મહેસાણા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ તીર્થધામ એવા ઊંઝા ઉમિયાધામની મુલાકાતે. આખો દિવસ હું અહીંયા રહેવાનો છું અને આ સમય દરમિયાન હું તમને આખું મંદિર દેખાડીશ, સાથે જ મંદિરનો થોડો ઇતિહાસ દેખાડીશ, ઉપરાંત ભાવિકોને અહીંયા રહેવા જમવાની કેવી વ્યવસ્થા છે તે પણ આપણે જાણીશું. તો જો તમે ઊંઝા આવવા માગતા હોય તો આ વિડીયોને ધ્યાનથી જોઈ લેજો, તમને ઘણી બધી માહિતી મળી રહેશે. તો દોસ્તો, અત્યારે આપણે આવી ચૂક્યા છીએ મહેસાણા શહેરથી માત્ર 40 કિલોમીટરના અંતરે આવેલા ઊંઝા શહેરમાં, કે જ્યાં આવેલું છે કડવા પાટીદારોની આસ્થાનું કેન્દ્ર એવું માં ઉમિયાનું આ આલિશાન, દિવ્ય અને મહાકાય મંદિર. તો ચાલો સૌથી પહેલા તો આપણે મંદિરની અંદર જઈએ, માતાજીના દર્શન કરીએ, ત્યારબાદ આગળની વિગતો હું તમને જણાવીશ. જ્યારે તમે ઉમિયા માતાજી મંદિરના પરિસરમાં પહોંચશો ત્યારે તમને એક અલગ જ પ્રકારની શાંતિનો અનુભવ થશે. કદાચ એટલા જ માટે લોકો દૂર દૂરથી પોતાના દુખડા માતાજીને વર્ણવવા માટે અહીં આવે છે. આ જગ્યાનો પ્રભાવ જ કંઈક એવો છે કે અહીં આવતા વેત જ તમારા અડધા દુઃખ તો એમને એમ જ દૂર થઈ જશે અને બાકીના દુઃખ માતાજી હરી લેશે. ઉમિયા માતાજીના ઇતિહાસની વાત કરીએ તો વર્ષો પહેલાં ગુજરાતમાં વ્રજપાલજી નામના એક રાજા થઈ ગયા, કે જેઓ એક યુદ્ધમાં પોતાનું રાજપાટ હારી ગયા હતા. ત્યારબાદ તેમણે પોતાની કુળદેવી હરસિદ્ધિ માતાને કોઈક રસ્તો કાઢવાનું કહ્યું. માતાજીએ તેમને સિદ્ધપુર જઈ અને માતાનું તર્પણ કરવા માટેનું કહ્યું, જેથી રાજાએ માતાજીને વિનંતી કરી કે તેઓ પણ પોતાની સાથે આવે. પણ માતાજીએ શરત મૂકી હતી કે હું તારી પાછળ પાછળ આવીશ, પરંતુ તારે ક્યારેય પણ પાછળ જોવાનું નથી. રાજા માની ગયા, પરંતુ એક જગ્યાએ રાજાએ જ્યારે ઝાંઝરનો અવાજ સાંભળ્યો ત્યારે તેમણે પાછળ જોયું. રાજાએ પાછળ જોતા જ માતાજીએ કહ્યું કે રાજા, તું તારી શરત ચૂક્યો છે, જેથી હું તારી સાથે નહીં આવું, પરંતુ અહીંયા જ રોકાઈશ. ત્યારબાદ માતાજીએ તેને આ જગ્યાએ ગામ વસાવવાનું કહ્યું અને રાજા વ્રજપાલે અહીંયા ઊંઝા નામનું ગામ વસાવ્યું અને અહીં બનાવ્યું ઉમિયા માતાજીનું મંદિર. ધીમે ધીમે અહીં કુર્મીઓ એટલે કે પાટીદારો પણ માતાજીના દર્શન કરવા માટે આવતા ગયા. તેમણે ઉમિયા માતાજીને પોતાની કુળદેવી તરીકે સ્વીકાર કર્યા અને તેમનું પૂજન અર્ચન તેમજ નિવેદ કરવા લાગ્યા. ઇતિહાસ એવું પણ કહે છે કે પાટીદારો અહીંયા લગ્નો પણ કરવા લાગ્યા. આ સમય એવો હતો કે જ્યારે પાટીદારોની ઝડતી હતી, જેથી મંદિરની સ્થિતિ પણ સારી હતી. પરંતુ ત્યારબાદ મુસ્લિમોનું શાસન આવ્યું અને એક સમય એવો પણ આવ્યો કે જ્યારે મંદિરમાંથી માતાજીની મૂર્તિને છુપાવી પડે તેમ હતી. બાદમાં અંગ્રેજોના શાસન દરમિયાન પણ મંદિરની સ્થિતિ સારી ન હતી, પરંતુ આખરે પાટીદારો અને અન્ય સમાજના લોકો અને સાથે જ ગાયકવાડ સરકારે પણ મદદ કરી અને ત્યારબાદ અહીંયા બનાવવામાં આવ્યું એક નવું મંદિર. તો ચાલો હવે આ પગથિયા ચડીને માતાજીના દર્શન કરીએ. હવે વાત કરીએ કે જો કોઈ વ્યક્તિ પોતાના પરિવાર સાથે અથવા તો એકલો આ જગ્યાએ રોકાવા માંગતો હોય તો તેની વ્યવસ્થા શું છે. ભાવિકો માટે અહીંયા 400 રૂપિયાથી લઈ 500, 700, 800, 1200 રૂપિયા સુધીના રૂમની વ્યવસ્થા છે. અને જો તમારું બજેટ ખૂબ ઓછું છે તો તમે માત્ર 100 રૂપિયામાં એક કોમન હોલમાં પણ આરામ કરી શકો છો, રાત પસાર કરી શકો છો. 24 કલાક માટે તમારે ચૂકવવા પડશે માત્ર 100 રૂપિયા. હું પણ અહીંયા માત્ર 100 રૂપિયામાં જ કોમન હોલ, કે જેને ડોરમેટ્રી કહેવામાં આવે છે, તેમાં જ રોકાયો હતો. તો તમે જોઈ લો કે કંઈક આ પ્રકારનો હોલ હોય છે કે જેમાં એક સાથે 20-30 જેટલા પલંગ હોય છે. આ કોમન હોલની સાથે સાથે નાહવા ધોવાની પણ સારી વ્યવસ્થા છે. આ ઉપરાંત ભાવિકો પોતાનું લગેજ રાખી શકે તે માટે અહીંયા એક લોકર પણ આપવામાં આવે છે. આ તમામ વસ્તુઓ માટે તમારે માત્ર ચૂકવવા પડશે 100 રૂપિયા. જો તમે પણ ઊંઝા આવવા માગતા હોય અને અહીંયા રોકાવા માગતા હોય તો આ જગ્યાનો નંબર પણ આ બોર્ડ પર તમને દેખાતો હશે. તે નંબર ડાયલ કરીને તમે વધુ વિગતો પૂછી શકો છો. પણ માની લો કે જો તમે 3-4 વ્યક્તિનો પરિવાર ત્યાં ગયા છો તો તમને 500-700 રૂપિયામાં સારી રૂમ મળી જશે. અને જો જમવાની વાત કરીએ તો બપોરે અને સાંજે માત્ર 50 રૂપિયામાં તમે ઉમિયા માતાજી ભોજનાલયમાં અનલિમિટેડ જમી શકો છો. અહીંયા હોય છે પરોઠા, શાક, પુલાવ, કઢી, પાપડ, ક્યારેક દાળ ભાત હોય છે. અલગ અલગ વસ્તુઓ તમને અહીંયા ખૂબ પ્રેમથી જમાડવામાં આવશે માત્ર 50 રૂપિયામાં. અત્યાર સુધી હું ગુજરાતના જેટલા પણ મંદિરોમાં જમ્યો છું તેમાંથી મને આ ઊંઝા ઉમિયાધામ મંદિરનું ભોજન સૌથી સારું લાગ્યું છે. દોસ્તો, ભલે એવું કહેવાતું હોય કે ઉમિયા માતાજી કડવા પાટીદારોના માતાજી છે, પરંતુ એવું નથી. રાજ્યની તમામ જ્ઞાતિ, તમામ વર્ણના લોકો અહીં આવે છે.
માતાજીની પૂજા અર્ચના કરે છે અને માતાજી દરેક જ્ઞાતિના લોકોની મનોકામના પૂર્ણ કરે છે। દોસ્તો આ મંદિરના સ્ટ્રક્ચરની જો વાત કરીએ તો મંદિરની ઊંચાઈ 63 ફૂટ અને 9 ઇંચ છે, પૂર્વ પશ્ચિમની લંબાઈ છે 86 ફૂટ અને 6 ઇંચ, ઉત્તર દક્ષિણની પહોળાઈ છે 81 ફૂટ અને 6 ઇંચ। મંદિરનું રંગમંડપ 26 ફૂટ 8 ઇંચ બાય 11 ફૂટ 1 ઇંચ છે, જ્યારે ચોકી 11 ફૂટ 1 ઇંચ બાય 11 ફૂટ 1 ઇંચ છે। અને આ મંદિરના આર્કિટેક્ચરની જો વાત કરીએ તો આ મંદિર ચાલુક્ય શૈલીમાં બનાવવામાં આવ્યું છે। અંદાજે 175 વર્ષ જૂનું આ બાંધકામ છે, જેમાં સમયાંતરે સુધારો વધારો કરવામાં આવ્યો છે। મંદિરની બહારના ચોગાનમાં એક માનસરોવર પણ છે, આ પણ એક પવિત્ર જગ્યા છે। જ્યારે પણ તમે ઊંઝા જાઓ ત્યારે માનસરોવરના દર્શન ચોક્કસ કરજો। મુખ્ય મંદિરની ફરતી બાજુ પણ અનેક નાના નાના મંદિરો છે, તમે તેના દર્શન પણ કરી શકો છો। અહીંયા એક શિવાલય પણ છે, આ ઉપરાંત હનુમાનજીનું મંદિર છે અને અન્ય દેવી દેવતાઓના પણ નાના નાના મંદિરો છે કે જેને દેરીઓ કહેવામાં આવે છે। જે ભાવિકો ઉમિયા માતાજીના દર્શન કરે છે તેઓ આ નાના નાના મંદિરોના દર્શન પણ અવશ્ય કરે છે। દોસ્તો કુલ મળીને કહીએ તો ઊંઝામાં આવેલું ઉમિયા માતાજીનું મંદિર ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર છે। અહીંયા ભાવિકોને રહેવાની ખૂબ સારી વ્યવસ્થા છે, જમવાની ખૂબ સારી વ્યવસ્થા છે, સરસ રીતે માતાજીના દર્શન પણ થઈ જાય છે। તો દોસ્તો મેં પ્રયાસ કર્યો છે ઊંઝા મંદિરની વધુમાં વધુ માહિતી આપવાનો તમને, છતાં પણ તમારા કોઈ સવાલ હોય તો તમે કોમેન્ટમાં જરૂર લખી શકો છો। અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી આ ચેનલને ફોલો કરો। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ।